झगड़िया तालुकाना मुलदगाम नजीक भरूच शहेरना कचराना प्रोसेस माटे जग्यानी फारवणी कराता ग्रामजनो रोषे भराया छे। मुलदगामना ग्रामजने आ बाबते राज्य स्तरे मुख्यमंत्रीने पण आ बाबते रजूआत करी होवानुं जाणवा मळ्युं छे। भरूच शहेरना कचराना सेग्रेटिंगना हेतु माटे जमीन फाळवता डंप करेला कचराने सेग्रेटिंग प्रोसेस मुलदगाम नजीक होवाथी मुलद उपरांत आजूबाजूना अन्य गामोना रहीशोनुं आरोग्य जोखमाशे તેવી ભીતિ વ્યક્ત કરીને ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યું છે। મુલદ ગામની વસ્તીથી માત્ર 200 મીટર જેટલા નજીકના અંતરે સરકારી પડતર જમીન આ માટે ફાળવવામાં આવી છે। આ જમીનની ફાળવણી બાબતે ગ્રામજનોએ ઉચ્ચ સ્તરે લેખિતમાં રજૂઆત કરીને કચરાના સેગ્રેટિંગ માટે માનવ વસ્તી નજીક જમીન નહીં ફાળવવામાં જણાવ્યું છે। ભરૂચ શહેરમાંથી કચરો એકત્ર કરીને મુલદ ગામની સીમમાં લાવવાથી મુલદ ઉપરાંત આજુબાજુના અન્ય ગામોમાં કચરાની દુર્ગંધ ફેલાશે તેમજ સેક્રેટિંગના કારણે કચરાના રજકરણ હવામાં ફેલાશે, એનાથી જનતાનું આરોગ્ય જોખમમાં મુકાશે। આ ગામોના લોકોનું જીવન પશુપાલન તથા ખેતી પર આધારિત છે। કચરાના સેક્રેટિંગ માટે ફાળવેલ જમીનની આજુબાજુમાં ખેતીની જમીનો આવેલી છે। કચરાના રજકરણો ખેતીના પાકો ઉપર પડવા ઉપરાંત તેનાથી વાતાવરણ પ્રદૂષિત બનશે, ખેડૂતોને આર્થિક રીતે મોટું નુકસાન થવાની દહેશત પણ રહેલી છે। ઉપરાંત કચરાના સેગ્રેટિંગના કારણે આજુબાજુના પાણીના સ્ત્રોત પણ પ્રદૂષિત થતાં આ પાણી પીતા પશુઓના આરોગ્યને પણ હાનિ પહોંચવાની દહેશત રહેલી છે। કચરાના સેગ્રેટિંગ માટે ફાળવવામાં આવેલ જમીનની લગોલગ નેશનલ હાઈવે પસાર થાય છે। કચરાના રજકરણો હાઈવે પરથી પસાર થતાં વાહન ચાલકોને નડશે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગામની નજીક કચરા માટે જમીન ફાળવતા ગંભીર પ્રશ્નો સર્જાશે, તેથી આ સ્થળે કચરા માટે જમીન નહીં ફાળવવા રજૂઆત કરવામાં આવી છે। મુલદ ગામનો ખેડૂત ભરત પટેલ, જે નર્મદા સાઇટ ઉપર જે કચરો ડમ્પિંગ થઈ રહેલો છે ભરૂચ જિલ્લાનો, એ હવે ત્યાંથી બંધ કરીને આ જગ્યાએ લાવી રહ્યા છે। આ મુલદ ચોકડીનો એરિયા છે, જ્યાં બાજુની અંદર મુલદ ગામની વસ્તી છે, બાજુની અંદર ગાયત્રી સ્કૂલ છે, બાજુમાં અડીને હાઈવે આવેલો છે। આ જગ્યા એકચ્યુઅલી NHAIને આપવામાં આવેલી રોડના હેતુ માટે, પણ એની અંદર એ હેતુ હવે બાદ કરીને આ કચરો ઠાલવા છે। જો કચરો અહીંયા ઠલવાય તો પ્રદૂષણ અહીંયા ફેલાય, અને આ રેસિડેન્શિયલ ઝોન હોવાથી આ વસ્તુ માટે અમે ગામ તરીકે આ વસ્તુનો વિરોધ કરીએ છીએ, અને આ વસ્તુ અહીંયા થવી નહીં જોઈએ। એ અવાવરું જગ્યાએ થાય જ્યાં માણસોને હાનિ ન થાય, કારણ કે આનાથી ખૂબ જ વધારે પ્રદૂષણ ફેલાશે। મારું નામ કરશનભાઈ ઘુમણભાઈ પટેલ છે અને હું મુલદ ગામનો રહેવાસી છું। 1970માં જ્યારે સરદાર બ્રિજનું ખાતમુહૂર્ત થયું ત્યારે આ જમીન બોરો એરિયા માટે લીધેલી। બોરો એરિયા એટલે કે જ્યારે પુલની સાથેને જોડતા ધોરણને નુકસાન થાય તો આમાંથી માટીકામ કરીને ધોરણનું કામ કરવા માટે આ જમીનનો સરકારશ્રીએ એકવાર કરેલી। હવે એનો હેતુ ફેર કરીને આ જમીનમાં ભરૂચના કચરાનું ડમ્પિંગ સાઇટ બનાવવા સરકારશ્રીની ઈચ્છા છે, તો અમે એનો વિરોધ કરીએ છીએ। કારણ કે બાજુમાં ગાયત્રી વિદ્યાલય આવેલી છે, એમાં કન્યા છાત્રાલય છે, નાના નાના બાળકો અભ્યાસ કરે છે, અને હંમેશા વર્ષના 10 મહિના પવન પશ્ચિમથી પૂર્વ દિશાનો વહેતો હોય, એટલે મુરદ ગામમાં લોકોને રહેવું મુશ્કેલ થઈ પડે, એમને ગામ તોડીને કંઈક બીજે જતું રહેવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય। અને આ જમીન ખેડૂતોની હોય, સરકાર ખેડૂતોને પરત કરે, કારણ કે મુરદ ગામના ખેડૂતો પાસે હવે જમીન ખૂબ જ ઓછી થઈ ગયેલી છે, તો સરકારશ્રી આ જમીન ખેડૂતોને જેના ખાતા પ્રમાણે જે રીતના જમીન હોય એ રીતના બધાને ફરી પરત કરે એવી મારી નમ્ર વિનંતી છે।